सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रामृत सागर ग्रंथनी अंदर पूर छठ्ठू अने तरंग छन्नो एनी अंदर छेल्ले करियाना गामनी कथा लखे छे। करियाना गामनी अंदर भगवान श्रीहरिए जे उपदेश आप्यो छे ए त्यां स्वामीए लख्यो। त्यांथी महाराज हवे घटपुर जवानुं नक्की करीने त्यांथी निकळ्या छे ત્યારે આધારાનંદ સ્વામી લખે છે ને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ સત્તાનું। શ્રી હરિ કીડી પૂર પ્રતિ આવત હે તે હી વાર પૂરજન દરસ કરણ કો સબ હી આયે બાર પૂરજન દરસ કરણ કો सब ही आए बार तिहां से चले तत खे वही आए वावड़ी पूर वन गिरी आए अनंत ही बीच में महाकरूर वन गिरी आए अनंत ही बीच में महाकरूर। કરિયાણાથી ચાલેલા શ્રીહરિ જ્યારે કીડી ગામ આવ્યા ત્યારે સમાચાર સાંભળીને ગામના બધા જ લોકો ગામની બહાર ત્યાં દર્શન કરવા આવ્યા। પછી ત્યાંથી તરત ચાલ્યા તે વાવડી ગામે આવ્યા। વચ્ચે ઘણા ભયંકર વન અને પહાડ આવ્યા। એ પહાડનું નામ સાલેમાળ હતું। ત્યાં એક સાલ્વ નામે મહાન દૈત્ય રહેતો। જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે તે સાલ્વ નામના દૈત્યને આ જગ્યાએ માર્યો હતો। કરિયાનાથી શ્રીજી મહારાજ નીકળ્યા છે। કીડી નામનું ગામ આવ્યું છે, નાનું એવું કીડી જેટલું જ ગામ હશે તમે જોયું હોય એટલે। નાનું ગામ છે, ત્યાં આવ્યા, લોકોએ સમાચાર સાંભળ્યા, દોડીને બહાર આવ્યા, મહારાજના દર્શન કર્યા। મહારાજ ત્યાંના ગામ લોકોને દર્શન આપીને ત્યાંથી વાવડી ગામે ગયા। વાવડી ગામે રસ્તામાં જતાં એક ભયંકર જંગલ અને પહાડી વિસ્તાર આવે છે, એ આવ્યો। એ જે પહાડ હતો એનું નામ સાલેમાળ હતું, સાલેમાળનો ડુંગરો। શ્રીજી મહારાજ ઘણીક વખત ઉદાસ થતા ને ઘટપુરમાં, ત્યારે એમ કહેતા કે અમારે સાલેમાળના ડુંગરામાં જતું રહેવું છે। એક વખત તો ઉદાસ થયા, તે ઉદાસ થયા તે એવા ઉદાસ થયા દાદા ખાચરની પરીક્ષા લેવા ઉદાસ થયા। પછી મહારાજ છે ને ઉઠે જ નહીં। પહેલાં તો મહારાજે એવું નક્કી કર્યું કે અમારે જવું છે, એટલે કરીમભાઈને કીધું ગાડું જોડો। કરીમભાઈએ ગાડું તૈયાર કર્યું, મહારાજ જવા તૈયાર થયા। દાદા ખાચરને ખબર પડી કે મહારાજ હવે દરબારગઢ છોડીને જાય છે, એટલે દાદા ખાચર ગાડાની આડા સૂઈ ગયા।
એટલે કરીમભાઈ ગાડું હાંક્યું નહીં. મહારાજ કે કરીમભાઈ ગાડું હાંકો. અરે મહારાજ, દાદો આડો હોતો છે, બાજુ પરથી હાંકો. કે તે બાજુ પરથી હાંકવા ગયા તો દાદા ખાચર ન્યા જઈને હોઈ ગયા. મહારાજ કે હાંકોને કેમ ઊભું રાખ્યું. અરે મહારાજ, દાદા ખાચર અહીંયા આડા પડ્યા છે. મહારાજ કે આ બાજુથી હાંકો. એ બાજુ લઈ ગયા, દાદા ખાચર એ બાજુ હોતા. મહારાજ કે કેમ અટકાવ્યું. અરે મહારાજ, દાદા ખાચર આમ હોતા જ. મહારાજ કે એની ઉપરથી હાંકો. દાદા ખાચરની ઉપરથી ગાડું હાંકો આવું મહારાજે કીધું તો પણ દાદા ખાચર ત્યાંથી ડગ્યા નહીં. ત્યારે શ્રીજી મહારાજ ગાડામાંથી ઉતરીને દાદા ખાચરને ભેટી પડ્યા. એક વખત મહારાજ એવી રીતે ઉદાસ થયા, તે સૂઈ જ રહ્યા. પછી બધાએ કે મહારાજ કેમ આમ ઉદાસ છો, બોલતા નથી. મહારાજ કે અમારે સાલેમણના ડુંગરામાં જતું રહેવું છે. કેમ મહારાજ, ત્યાં જઈને શું કરશો, તપ કરવું છે. કે તપ કરશો આ તે મહારાજ સાલેમણના ડુંગરામાં જેવા ગાડું તો લાવવું જોશે ને. નિત્યાનંદ સ્વામી કહે તો કે હા મહારાજ, હોઈ જાઓ તમે, કે અમે ગાડું લઈ આવીએ. હોઈ ગયા મહારાજ. મહારાજને કે માથે ઓઢી દો. માથે ઓઢી દીધું. પછી નિષ્કુળાનંદ સ્વામી આ બાજુથી ખાટલો ઉપાડ્યો, સામેથી નિત્યાનંદ સ્વામીએ ઉપાડ્યો. અને ખાટલો ઉપાડીને આમ થોડું હલાવે ને ઉછાળે મહારાજને, થોડા આમ હિંચકા નાખે ખાટલા હોતા. મહારાજ કે સંતો આ શું થાય છે. મહારાજ આ સાલેમાળમાં ગાડું જાય છે ને તે રસ્તો સારો નથી ને, રોદા આવે છે. પછી મહારાજ આમ કરીને ખોલીને કે તમે છેતરો છો, કે અમે તો અહીં અક્ષર ઓરડીમાં છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામી કે મહારાજ, તમે અમને બહુ છેતર્યા છે, તો ક્યારેક અમે છેતરીએ ને તમને. એ સાલેમાળનો ડુંગરો મહારાજને જ્યારે ઉદાસ થાય ત્યારે પેલું કહે ને કે જંગલમાં જવું ગમે, એમાં સાલેમાળના ડુંગરાની આજુબાજુ જંગલી વિસ્તાર, એટલે મહારાજને ન્યા બહુ ગમતું કે અમે ન્યા જતા રહીશું. આવી ધમકી આપતા. બાકી મહારાજ કે અમારે ભગવાનને ભગવાનના ભક્ત સાથે એવું હેત છે, કાળ કર્મને માયા તોડવાની ઈચ્છે તો પણ હેત તૂટી શકે નહીં. મહારાજ કે આવું અમારે ભગવાનને ભગવાનના ભક્ત સાથે હેત છે, એવું હેત આપણે કરવું. એ સાલેમાળ ડુંગર હતો, એ રસ્તા વચ્ચે આવ્યો. ત્યાં સાલવા નામનો એક મહાન દૈત્ય રહેતો હતો. ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે સાલવા નામના દૈત્યને આ જગ્યાએ માર્યો હતો, એવું અહીં આગળ લખ્યું છે. સાલવા નામના ઇતિહાસની અંદર ચાર રાજાઓ થયા. એક ભીમે મારેલો સાલવાને, બીજો એક અંબિકાવાળો મહાભારતના યુદ્ધની અંદર સાત્યકીએ મારેલો, એક એ હતો, એ સાલવ હતો. ત્રીજો નકલી વાસુદેવ બનેલો, વાસુદેવનો વેશ કાઢીને ફરતો હતો, એને શ્રીકૃષ્ણ નારાયણે મારેલો. અને ચોથો એક ગુજરાતનો રાજા હતો સાલવો, એને પણ શ્રીકૃષ્ણ નારાયણે મારેલો. જ્યારે શિશુપાળનો વધ કર્યો કૃષ્ણએ, ત્યારે સાલવ દ્વારિકા પર ચઢાઈ કરવા આવ્યો. દ્વારિકા પર ચઢાઈ કરવા આવ્યો ને આ બાજુ ભગવાન તો હજુ રાજસૂય યજ્ઞને એની અંદર વ્યસ્ત હતા. આ બાજુ પ્રદ્યુમ્ન ભગવાન શ્રીકૃષ્ણના દીકરા, એને ઘણી મોટી એની સાથે યુદ્ધની લડાઈ લીધી, પણ પોતે બહુ માયાવી હતો એટલે પ્રદ્યુમ્ન લડતા લડતા થાકી ગયો અને ભગવાન સમયે પહોંચી ગયા. પ્રદ્યુમ્નને ભગવાને શાબાશી આપી અને પછી સાલવનો એને શિવજીને રાજી કરીને એક વિમાન દિવ્ય મેળવેલું. એ વિમાનમાં બેઠો બેઠો લડે એટલે એને કોઈ કાંઈ કરી ના શકે. ભગવાને સૌથી પહેલાં એનું વિમાન જ ભાંગી નાખ્યું અને પછી એનો વધ કરેલો. આવી રીતે સાલવાના વધની ચાર કથાઓ ઇતિહાસોમાં પ્રસિદ્ધ છે. એમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા બે સાલવને મારવામાં આવેલા. એ સાલવ નામનો જે દૈત્ય, એ દૈત્ય મહામાયાવી હતો. મહારાજ કહે છે એને આ જગ્યાએ મારેલો હતો, તેથી તે ત્યાં જ રહેતો હતો. તે ત્યાં સાલેમાળ પર્વતમાં લાંબો થઈને સૂતો હતો. શ્રીકૃષ્ણે વધ કર્યો પણ એ તો એના શરીરનો વધ કર્યો, એનો આત્મા એ તો મહામાયાવી હતો, જ્ઞાન ન્યા જ હોતો હતો. એટલે ગુણાદિતાનંદ સ્વામીએ કીધું, બીજાએ કલ્યાણ કર્યા એ જાણે કારણ શરીર સહિત કર્યા હોય ને એમ લાગે છે. અને ભગવાન સ્વામિનારાયણે કારણ શરીરનું જ ભૂકો બોલાવીને કલ્યાણ કરવાનું નક્કી કર્યું એટલે એને આત્યંતિક કલ્યાણ કહેવાય છે. આપણા સંપ્રદાયની અંદર આપણે જે કલ્યાણ શબ્દ વાપરીએ છીએ એ ઇતર જે કલ્યાણ શબ્દ વપરાય છે એવી રીતનો નથી. આપણું જે કલ્યાણ છે એ આત્યંતિક કલ્યાણ છે, જેના પછી ક્યારેય કોઈ કલ્યાણ પામવું રહેતું નથી.
શ્રીજી મહારાજના જીવનકાળ દરમિયાન મહારાજના ચરિત્રોની અંદર અનેક જગ્યાઓએ એવા ચરિત્રો આવે છે કે પૂર્વેના અવતારો દ્વારા જેનો ઉદ્ધાર થયો એવું શાસ્ત્રમાં વાત હોય એનો ઉદ્ધાર આત્યંતિક ઉદ્ધાર શ્રીજી મહારાજે કર્યો એવી ઘણી બધી વાતો છે. આવી ઘણી બધી વાતો છે. તો અહીંયા આગળ એ જે દૈત્ય હતો એ પહાડમાં સૂતો તો લાંબો થઈને શ્રીહરિએ જોયો અને કહ્યું કે આ દૈત્ય છે. મહારાજ ઓળખી ગયા, તરત મહારાજ બોલ્યા આ દૈત્ય છે. શ્રીહરિએ ત્યાં આવીને એને દર્શન દીધા. એના ભાગ્ય તો કહેવાય ને, શ્રીકૃષ્ણના હાથે મર્યો હોય, ભગવાનના અવતાર સ્વરૂપવાળા મોટા એના હાથે મર્યો એ ભગવાન એને દર્શન દીધા. શ્રીહરિ આઈ દરસ તે દીના ઉદ્ધાર કર ન કુમન હી કીના ગિરી સમીપ સો રહન કુદારે ગિરી સમીપ સો રહન કુદારે આપ હી આપ સો મન મે વિચારે આપ હી આપ સો મન મે વિચારે. શ્રીહરિએ ત્યાં આવીને એને દર્શન દીધા, એનો ઉદ્ધાર કરવાનો મનમાં વિચાર કર્યો, ઉપરાંત મનોમન એવો પણ વિચાર કર્યો હતો કે આ પહાડની નજીક રહેવું. મહારાજ કે આનો ઉદ્ધાર કરીને નજીકમાં જ રહેવું છે આપણે. જ્યારે શ્રીહરિ વાવડી આવ્યા ત્યારે ગામના દરબાર સત્સંગી હતા, તે સવારી લઈને શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિના દર્શન થવાથી તેના બધા જ દુઃખો ટળી ગયા. ત્યાંના જે દરબાર હતા ભાયાભાઈ, એને મહારાજના દર્શન કર્યા એનાથી એના બધા દુઃખો ટળી ગયા. સન્મુખ આયે કો સહી એકા જાનત સબહી પરમ વિવેકા શ્રીહરિ સમીપ આયે જબ હે શ્રીહરિ સમીપ આયે જબ હે અશ્વ સે ઉતરત ભય તબહી અશ્વ સે ઉતરત ભય તબહી. એક કોસ જેટલું દૂર સામે આવ્યા હતા તેઓ બધા ઉત્તમ વિવેકને જાણતા હતા. જેવા શ્રીહરિ સમીપે આવ્યા કે દરબાર તરત અશ્વ ઉપરથી નીચે ઉતરી ગયા. દરબાર ભાયાભાઈ બહુ વિવેકી હતા. અહીં લખે છે દરબારનું નામ ભાયાભાઈ હતું. ગદગદ કંઠે આનંદ ભર્યા હૈયે શ્રીહરિના ચરણોમાં પડ્યા અને પોતાના વાવડી ગામમાં પધરાવ્યા. રાજા સામેથી આવ્યા, એમના માટેનું અહીં લક્ષણ લખ્યું છે જાનત સબહી પરમ વિવેકા. ભગવાનની સન્મુખ કેમ જવું, કોઈ મોટા પુરુષને સન્મુખ કેમ જવું, એમની સાથે કેમ વર્તવું, કેમ બોલવું, એનો વિવેક અવશ્ય મેળવવો જોઈએ. વિવેક વિનાનો વ્યક્તિ છે ક્યારેય શોભતો નથી. વિવેક વિનાનો વ્યક્તિ ક્યારેય રાજીપાનું પાત્ર બનતો નથી. વિવેક વિનાનો વ્યક્તિ ક્યારેય પણ કોઈને સાનુકૂળ થઈ શકતો નથી. વિવેક એનું નામ છે. જે નિધિની જરૂર, વિવેકને દસમો નિધિ કીધો છે, નવ નિધિ પછી દસમો નિધિ વિવેક છે. વિવેકરૂપી નિધિ વ્યક્તિને પડે પડે જરૂર પડે છે. સમાજના મોટે ભાગના પ્રશ્નો, સત્સંગના મોટે ભાગના પ્રશ્નો, કોઈ એક નાનો સમુદાય હોય એનો મોટા ભાગનો પ્રશ્નો વિવેકનો છે. માં બાપ પુત્ર પુત્રી કોઈ પણ જગ્યાએ આધ્યાત્મિક માર્ગની અંદર ગુરુ શિષ્યો, કોઈ ગુરુ ભાઈઓ, કોઈ પણ પ્રકારના હજારો પ્રશ્નોની દવા વિવેક છે. વિવેકથી જે વર્તી શકે એ બીજાને સાનુકૂળ થઈ શકે. વિવેક શ્રીજી મહારાજને બહુ વહાલો છે. એ શ્રીજી મહારાજના શબ્દોની અંદર આપણે થોડો સમજીએ. આજના તરંગની અંદર ઝાઝા ચરિત્રનું વર્ણન જ છે, જેના કારણે એક બે આખા આ તરંગની અંદર બે પોઈન્ટ બહુ સરસ સમજવા જેવા છે, જેને આપણે થોડુંક ભગવાન શ્રીહરિની મરજી પ્રમાણે જે મહારાજ કહે છે કેવા વિવેકની જરૂર પડે. શ્રીજી મહારાજે વિવેક સૌથી પહેલાં એક વચનામૃતમાંથી હું વિવેક વાંચું છું, લોયાનું આઠમું વચનામૃત. એની અંદર શ્રીજી મહારાજને કેવો વિવેક ગમે છે સાંભળો. અને વાણી ચંચળ હોય તે એમ ટળે જે
ચંચળતા છે એનું નામ જ અવિવેક છે. પછી એ હાથની હોય તોય ભલે, પગની હોય તોય ભલે. ઘણાને તમે જુઓ નવરા બેઠા હાથ હલાવવાની ટેવ હોય, કાંઈ કામ ના હોય ને તો એ હાથ હલાવે. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે આપણે ત્યાં ઇન્ડિયાની અંદર સાદડીઓ પાથરેલી હોય, અહીંયા આગળ આપણી આ કાર્પેટ છે, ખુરશી પર બેસે છે એટલે ખુરશીના કદાચ દોરા ઉકલતા હોય, પણ જો કાર્પેટ ઉપર બેસાડવાનું શરૂ કરો ને તો કાર્પેટના દોરા ઉખેડ નાખે. અહીં તો ભગવાનના ભક્તો છે, માળા લઈને જપ્યું લઈને બેસતા હોય, પણ હજુ આ હાથને ભગવાને આમાં કંઈ માળા ફેરવાની કીધી નથી ને, એટલે આ નવરો હોય. અને ઘણા ગુણ બુદ્ધિવાળા હોય તો બેય નવરા હોય, એટલે બે હાથથી ચાલું જ હોય, અમારી વાતે સાંભળતા જતા હોય અને કાર્પેટનો ઉદ્ધારી કરતા જતા હોય. અને પછી તાળી પાડવાની થાય ત્યારે બે હાથ ઊંચા કરીને તાળી પાડે, પણ થોડી વાર થાય એટલે હાથ તો પાછો ન્યાજ. આને હાથની ચંચળતા કહેવાય. શ્રીજી મહારાજને ચંચળતા ઇક્વલ ટુ એનું નામ જ અવિવેક છે. કારણ કે વિવેક કોને નથી રહેતો? જે વ્યક્તિ જેટલો વધારે ચંચળ એટલો જ અવિવેકી છે, એમાં જ અવિવેક. કારણ કે એ ઉતાવળું બધું કરશે. ચંચળ વ્યક્તિ તરત બોલી નાખશે, તરત વર્તી નાખશે, એને જે ઈચ્છા થઈ ત્યાં તરત ફરી આવશે. કારણ કે છે ચંચળ, તરત જોઈ નાખશે, તરત સાંભળી નાખશે. એ વિચારે નહીં કે હું આ ક્રિયા કરીશ, આવું બોલીશ, આવું વર્તીશ તો આનું શું પરિણામ છે આના પછીનું, એ એની પાસે વિચાર નહીં હોય. કારણ કે ચંચળ છે એટલે આપણે શું બોલીએ, આપણે એમ કહીએ કે બહુ ઉતાવળીઓ છે. એ ઉતાવળીઓ છે પણ એ ચંચળ છે. શ્રીજી મહારાજે લોયાના આઠમામાં એક એક ઇન્દ્રિયની ચંચળતા ટાળવા માટેનો ઉપાય બતાવ્યો છે, વિવેકો બતાવ્યો છે. એમાં એક વિવેક, વાણી ચંચળ હોય તે એમ ટળે, મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં. કોઈ મોટા પુરુષ ભગવાનની કથા કરતા હોય, કથા વાંચતા હોય, તો શ્રીજી મહારાજ લોયાના આઠમામાં તે દિવસે લોયામાં મોટે ભાગે પરમહંસોની સભા ભરાઈને બેઠેલી હતી. નાના નાના સંતો, ભણવાવાળા 100 સંતો રહેતા. હવે મુક્તાનંદ સ્વામી જેવા વાત કરતા હોય, બધા સંસ્કૃત ભણવાવાળા અને બધા પ્રખર સાધુઓ રહેતા એવા, હવે સ્વામી વાત કરતા હોય, આ પ્રેક્ટિકલ વસ્તુ છે, મુક્તાનંદ સ્વામી જેવા વાત કરતા હોય એટલે એ સમયે પણ ઘટના ઘટે, વર્તમાન કાળે પણ ઘટે, ભવિષ્યમાં પણ ઘટે, તો કહે છે કે એ વાત કરતા હોય, કથા વાંચતા હોય, તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં, અને જો વચમાં બોલાઈ જાય તો 25 માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળે. આટલું મોટું પ્રાયશ્ચિત, ખાલી વચ્ચે બોલાઈ ગયું તો કેટલી માળા ફેરવવાની? 25 માળા ફેરવવાની. કોઈ મોટા પુરુષ કોઈની આરે વાત કરતા હોય ને આપણને પૂછ્યું ના હોય ને તો મૂંગા રહેવાય, પણ આપણને પૂછ્યું નથી, વાત બીજા આરે કરે છે ને આપણે ઉતરી જઈએ તો 25 માળા ફેરવવી પડે. આ અવિવેક શ્રીજી મહારાજને કેવો નથી ગમતો. મને જેટલા સ્મૃતિમાં વચનામૃતના ઉદ્ધરણો આવે છે એટલા હું કહું છું, બાકી મહારાજે તો ઘણી જગ્યાએ કીધા હશે, પણ મને જે સ્મૃતિની અંદર મહારાજની મોટાની કૃપાથી રહ્યું છે એટલી વાત હું અહીં આગળ તમને વાંચી સંભળાવું છું. કે મહારાજને, મારો કહેવાનો અભિપ્રાય એટલો જ છે કે મહારાજને વિવેક બહુ ગમે છે. મહારાજને હાવ આપણે અડબંગ જેવા રહીએ ને એ નથી ગમતું. મહારાજને આપણે હાવ વિચાર્યા વિનાનું વર્તીએ ને નથી ગમતું. શ્રીજી મહારાજને આપણે વિચાર્યા વિના બોલીએ નથી ગમતું. વિચાર્યા વિના ગમે ત્યાં માથું ફેરવીએ આમથી આમ, એ મહારાજને નથી ગમતું. જો મહારાજ કહે છે અંત્ય પ્રકરણનું 25મું વચનામૃત, મહારાજ કે આટલી વાત અમને ગમતી નથી. રાજબાઈના પ્રશ્નમાં મહારાજ કહે છે, એક તો મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને વારે વારે મારા વેન ઉપર વેન લાવે એ ન ગમે. આ મહારાજ કહે છે, મને પોતાનો ઈષ્ટદેવ જાણે અને પાછા મારા વેન ઉપર વેન લાવે, મહારાજ કે ના ગમે. બસ સેમ મોટા પુરુષને આપણે જેને સદગુરુ જાણીએ અને એના વેન ઉપર વેન લાવીએ તો એને ન ગમે, ઈષ્ટદેવને ના ગમે. શ્રીજી મહારાજને આવું બનતું હશે તો બોલવું પડ્યું છે ને. એ સમયે ભગવાન હતા, મનુષ્ય આકારે હતા, તો પણ આવા અવિવેકો બધાથી થઈ જતા એના કારણે શ્રીજી મહારાજને જાહેરમાં કહેવું પડ્યું છે, તમે મને તમારો ઈષ્ટદેવ જાણો છો, પણ હું કાંઈ કહું
તો મારા વેન ઉપર વેન લાવી દો છો, તો તમે મને ઈષ્ટદેવ જાણ્યો છે જ ક્યાં? મહારાજ કે મને નથી ગમતું, કાં મને ઈષ્ટદેવ કહેવાનું છોડી દો અને કાં તો મારા વેનને અનુસરવા માંડો. એ વિવેક છે. અવિવેક છે ભગવાન ને ભગવાનના મોટા પુરુષો એના વેન ઉપર વેન ન લવાય. કદાચ આપણો વાંક ન હોય ને અને ભગવાન ને ભગવાનના કોઈ ઓલિયા પુરુષ આપણને એમ કહે ને કે આટલો તારો વાંક છે, હા મને સમજાતું નથી, મને હજુ મારી ભૂલ દેખાતી નથી, હું અંદરથી નથી સ્વીકારી શકતો, પણ તમે કીધું એટલે એમ જ હોય, એમાં કોઈ મીન મેખ નથી. તમે કીધું ને કે મારો સ્વભાવ ચંચળ છે, મારો સ્વભાવ બોલવાનો છે, મારો સ્વભાવ એવો જ છે, મને દેખાતો નથી, હું મોહમાં છું એટલે મને ના દેખાય. આપ બહુ મોટા છો, તમને દેખાય, તમે જો કહો એ મારું હિત જ હોય. આવી રીતે જે જવાબ દેવો એનું નામ વિવેક છે. બીજું, વેન ઉપર વેન ન લાવવું. બીજું, મહારાજ કહે છે હું કોઈની આગળ વાત કરતો હો અને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. આ અવિવેક જ છે ને. આગળ મુક્તાનંદ સ્વામી વિશે આવ્યું, અહીં મહારાજ કહે છે હું કોઈ આરે વાત કરતો હોઉં વચમાં બોલે ન ગમે. ઘણાને આવી ટેવ હોય, આપણે બરાબર આપણા જીવનમાં જો કાઢીશું ને, આમાં એવું પણ કરવાનું, ખાલી મોટા પુરુષ તો બરાબર છે એ આધ્યાત્મિક માર્ગ છે, પણ તમે સંસારમાં છો, કોઈ બે વ્યક્તિ વાત કરે છે, તમને પૂછતા નથી, તમારી સલાહ માગતા નથી, તો પ્લીઝ એની વાત પતી જવા દો. આટલો વિવેક તો રાખો, એની વાત પતી જવા દો. પછી તમે એના હિતેચ્છુ છો તો નજીક જાઓ, પ્રેમથી એમને કહો કે તમે જે વાત કરી એને હું સાંભળતો હતો, મારે ન સાંભળવી જોઈએ પણ મને સંભળાઈ ગઈ છે, તો તમે જે વાત કરો છો એમાં જો તમને યોગ્ય લાગે તો હું મારી એક વાત રજૂ કરવા માગું છું, તો તમારે સાંભળવી છે. એને સાંભળવી છે તો સંભળાવો, પણ ઘણા એવા ડાપણવાળા હોય ને, ઉભા રહો હું તમને, પણ ભાઈ તમને પૂછે છે કોણ? પછી એ વ્યક્તિથી બધા દૂર જાય, એ વ્યક્તિને પછી વસવસો થાય, બધા મારાથી દૂર કેમ જાય છે? ભલા આપણી અંદર ભરપૂર અવિવેક ભર્યો છે, દૂર જ જાય ને. વિવેકવાળા થઈએ ને બધા પાસે આવશે. અવિવેક કરીએ તો બધા દૂર જાય, કોણ નજીક રહે? વિવેક બહુ જરૂરી છે. બીજું મહારાજ કહે છે આગળ, મહારાજ કે અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ના હોય એ તો અતિશય ન ગમે. જેને બોલવાનું ભાન જ ન હોય શું બોલવું શું ના બોલવું, મહારાજ કે અમને ના ગમે. આ બધો અવિવેક છે. અહીં ભાયાભાઈ બહુ વિવેકી આવ્યું ને, એટલે આપણા કેટલી જગ્યાએ અવિવેક છે આપણને દેખાવા તો જોઈએ ને. મહારાજ કે અમને ન ગમે. બીજું, મહારાજ કે કોઈક મોટા તે સભામાં બેઠા હોય એને કોની મારીને માક કરીને પોતે બેસે? સભામાં બેઠા હોય ને કોની મારે, પાછા રસ્તો કરી અને બેહે. મહારાજ કે અમને ન ગમે. કેટલી કેટલી વસ્તુ નથી ગમતી જુઓ, અવિવેક છે. કોઈ બાઈ માણસ હોય પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે, અને ચાલે ત્યારે નીચી દ્રષ્ટિ રાખીને ચાલે તે ગમે, પણ ફાટી દ્રષ્ટિ રાખે સ્ત્રી થઈને તો મહારાજ કે અમને ન ગમે. ગમે એવા કપડાં પહેરે અને ગમે એમ ગમે તે બાજુ નજર આમથી આમ ડોલાવતી કોઈ સ્ત્રી મહારાજ કે નીકળતી હોય તો અમને બિલકુલ ન ગમે. નીચી દ્રષ્ટિ રાખીને પોતાના અંગોને ઢાંકીને વર્તે ગમે એ અવિવેક છે. જેટલું આ બધું છે એ અવિવેક છે. અમારા દર્શન કરતા હોય કોઈ બાઈ ભાઈ આવે, કૂતરો નિસરે ઢોર નિસરે કંઈ ખડખડે, એની સામું વારંવાર દર્શન મૂકીને જુએ, એક દ્રષ્ટિએ દર્શન ન કરે, એની ઉપર તો એવી રીસ ચડે, શું કરીએ? સાધુ થયા નહીં તેનું કંઈ તાળન કરીએ. આ પણ મહારાજ કે અમને ન ગમે. આ અવિવેકો. મહારાજ સારંગપુરનું બીજું વચનામૃત, મહારાજ કે ભગવાનની મૂર્તિમાં અતિશય હેત થાય એને કેવી રીતે વર્તવું? જેને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કરવું હોય તેને વર્તવું કેવી રીતે? તો મહારાજે સારંગપુરના બીજા વચનામૃતની અંદર એમ કીધું કે પરમેશ્વર સાથે અથવા મોટા સંત સાથે પ્રશ્ન ઉત્તર કરતા હોઈએ, કંઈક ચર્ચા વિચારના કરતા હોઈએ, એમાં પરસ્પર વાદ વિવાદ થાય, થોડા મત મતાંતરો થાય, તો એમાં પોતે જીતતી એમ જણાય તો ભગવાનને મોટા પુરુષ આગળ નમી દેવું. આપણને લાગે હું જીતી જ જવાનો છું, તોય ભગવાનને મોટા પુરુષ છે, ભગવાનના કોઈ સંત છે, ભગવાનના કોઈ ભક્ત છે, નમી દઈએ. ભાઈ તમે જીત્યા, બરાબર છે, મને નહોતી ખબર, તમે કહો એ બરાબર છે. આપના કરતાં
ભગવાનના મોટા સંતે સભામાં પ્રશ્ન ઉત્તર કરીને ભોંઠા પડે એમ કરવું નહીં. મોટા સંત આગળ ને પરમેશ્વર આગળ તો જરૂર હારી જવું, જરૂર હારી જવું. મહારાજ કહે છે હારી જવું એટલું નહીં, જરૂર 100% હારી જ જવું. પણ જીવ એવો ડાપણ્યો કે ના પૂછો વાત, કારણ કે જન્મો જન્મથી ડાપણ કરતો જ આવ્યો છે ને, તે હજુ ડાપણ એનું મટતું નથી. આ કેટલી વાતો કરશું ને સાંભળશું ને વાંચશું ને વિચારશું ને બધું કરશું ત્યારે માંડ આપણું ડાપણ ટળશે. જીવ પ્રાણી માત્રને શ્રીજી મહારાજ કે પોતાના ડાપણનું અભિમાન હોય છે. એવું હોય છે કે હું સમજું છું એવું કોણ સમજે, હું વિચારું છું એવું કોણ વિચારે. આવું જીવ પ્રાણી માત્રને પોતાના ડાપણનું અભિમાન છે એમ મહારાજ કહે છે. હવે મહારાજનું જે સર્ટિફિકેટ હોય એ તો ખોટું હોય જ નહીં. જીવ પ્રાણી માત્રને બધાને લઈ લીધા છે ભગવાનને. મોટા પુરુષો જે અખંડ ધારીને રહ્યા છે એના સિવાય બધાએ આવી જાય, સાધન દશાવાળો માત્ર એમાં આવી જાય અને દુનિયા તો આવી જ જાય. મોટા સંત આગળ ને પરમેશ્વર આગળ જરૂર હારી જવું. પરમેશ્વર તથા મોટા સંતે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં, પણ કોઈ અયોગ્ય વચન કયું હોય તેમાં આશંકા થાય એવું હોય તો પણ તે સમાને વિશે ના પાડવીને એ તો હા જ પાડવી એમ કહેવું, હે મહારાજ જેમ તમે કહેશો તેમ હું કરીશ. આપણા મંડળની અંદર એક સંત છે, એ સંત ક્યાંકથી આવતા હતા એટલે રસ્તા વચ્ચેથી બીજા સંતને લેવાના હતા. પછી એ જે સ્થાનમાં પહોંચવાનું હતું ગુરુજી જ્યાં હતા ત્યાં પહોંચી ગયા એટલે ગુરુજીને દંડવટ કરતા હતા એટલે ગુરુજીએ સીધું જ એ સંતને એમ કીધું કે ઓલા સંતને રસ્તા વચ્ચેથી લાવવા માટે મેં તને કીધું તું કેમ લાયા નહીં, સભા હશે એટલે. ઓલા સંતને ખરેખર પૂજ્યપાદ ગુરુજીએ કોઈ વાત કીધેલી નહીં, પણ ગુરુજીએ કીધું કે મેં તને કીધું તું કે અહીંથી લઈ આવવાનું ગઈકાલ ફોન કરીને તો મેં કીધું તું. હવે ખરેખર ઓલા સંતને કાંઈ કીધું નહોતું, વાસ્તવિકતા એ હતી, પણ ગુરુજીએ આ વાત ઓલા દંડવટ કરતા હતા ત્યાં એ સંતને કીધી કે તમે ભૂલી ગયા અહીંથી લાવવાનું, બે વખત મેં કીધું તોય. ત્યારે સંતે એટલું કીધું ગુરુજીને કે ગુરુજી હા હું ભૂલી ગયો, મારી ભૂલ થઈ ગઈ. ગુરુજીએ 10-15 મિનિટ થોડું કઠણ શબ્દોમાં કીધું કે આવું ને આવું ભૂલી જાવ આ તે બધી વાત કરી. પછી ઓલા સંત હતા એને કીધું કે ગુરુજી તાત્કાલિક અત્યારે ગાડી મોકલીને બોલાવી લઈએ સંતોને, અહીંથી 15-20 કિલોમીટર દૂર જ છે. ગુરુજી કે તમારે જે કરવું હોય એ કરો. એટલા ઉદાસ થઈ ગયા, વાત જેવી વાત કાંઈ નહોતી. પણ મોટા ક્યારેક પરીક્ષા કરતા હોય. ઓલા સંતે ગાડી મોકલી, ગાડીમાં આવી ગયા જે સંતને લાવવા હતા એ. પ્રોગ્રામ કરવાનો તો પ્રોગ્રામ પતી ગયો, હાંજ પડી ગઈ. પછી ઓલા સંત પાછા જ્યાં ગુરુજી એને સેવા સોંપી હશે ત્યાં જવા માટે તૈયાર થયા. જવા માટે તૈયાર થયા ત્યારે નીકળતા હતા ત્યારે ગુરુજીએ એટલું પૂછ્યું કે મેં તમને કીધું નહોતું કે અમને લાવવાના છે એમ. ત્યારે ઓલા સંતે હવે મોટા પુરુષની મરજી જાણી એટલે એણે એમ કીધું કે ગુરુજી સાચું કહું તો મને ફોન આવ્યો નહોતો, પણ તમે કીધું હોય એટલે બરાબર જ હોય. ત્યારે ગુરુજીએ સંતને ભેટી પડ્યા કે હું તો કહેવાનું ભૂલી જઉં, મારે તો 1000 કામ હોય, મને એમ કે કહી દીધું છે પણ હું ભૂલી ગયો તો, પણ રાજીપો કેમ મળી ગયો? વિવેક રાખ્યો. જ્યારે એને સવારમાં કીધું ત્યારે એને એમ ના કીધું મને કીધું જ નથી ને શું મને તમે કહો છો, એમ ન કીધું તમે મને કીધું હશે પણ હું ભૂલી ગયો, હું તો ભૂલી જ ગયો. એને તો સીધો એમ જ જવાબ દીધો કે હું ભૂલી જ ગયો, એ તો ભૂલી જ ગયો, આમ જ કહી દીધું. પછી સાંજે જ્યારે પૂછ્યું ત્યારે એને વિવેકથી જવાબ દીધો કે તમે મને કદાચ કીધું હશે પણ મને વાસ્તવિક એવું યાદ છે કે તમે મને કીધું નથી. તરત ગુરુજી ભેટી પડ્યા. મોટાની પરીક્ષા હોય પણ એમાં એ પાસ થયા. પાસ થયા એમાં રાજીપો કેટલો થાય? વિવેક, વિવેક તો એટલી એટલી મોટી મૂડી છે કે કોઈ વ્યક્તિના હાથમાં ફક્ત વિવેકનો નિધિ આવી જાય ને તો સત્સંગ કે સમાજ
બંને બંનેની આખા મોટા દરિયા હોય ને ખાડા હોય ને બધું તરી જાય. વિવેકમાં એટલી શક્તિ છે. વિવેક એવો નિધિ છે ને કે ગમે એવો અવળો માણસ હોય ને એ હવળો થઈ જાય વિવેકથી. વિવેકમાં એટલી શક્તિ છે. વિવેકની અંદર એટલી સાનુકૂળતા છે ને કે બધાને તમે સાનુકૂળ થઈ જાઓ, બધાને સાનુકૂળ થઈ જાઓ, એ વિવેકમાં રહેલું છે. માટે વિવેકી તો વ્યક્તિએ બનવું જોઈએ. આપણી અંદર ઘણી વખત ભગવાનના ભગત હોઈએ પણ આપણી અંદર છે ને કોઈનો કોઈ, અને વિવેક કેવી રીતે આવે છે, એકલું સાંભળવાથી ન આવે, કોઈના જીવનના દર્શન કરવા પડે. આ કેવી રીતે બેસે છે, આ કેવી રીતે બોલે છે, આ કેવી રીતે ચાલે છે, કેટલા બધા વિવેકો છે, કેટલી બધી પ્રકારના વિવેકો છે. 1000 પ્રકારના વિવેક છે, 1000 પ્રકારના વિવેક. પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષની એક વાત કરું. અમે એક જગ્યાએ હતા અને સંતો હતા બધા, ગુરુજીનો સોફો હતો અને ત્યાં બાજુની અંદર આમ દૂર એક સંત પૂજા કરતા હતા. સવારમાં પૂજા કરતા હતા એટલે ગુરુજી રોજ એમની પૂજામાંથી પરવારે એટલે સોફા ઉપર આવીને બેસે. ઓલા સંત એક નીચે બેસીને ત્યાં પૂજા કરતા હતા એટલે ગુરુજી આવી તો ગયા પણ સોફા ઉપર ન બેઠા. એમનું જે પગ લૂછણ્યું હોય, સોફાની નીચે મૂકેલું પગ લૂછણ્યું, એની ઉપર પલાઠી વાળીને બેસી ગયા. એટલે બધાએ વિચારે કે કેમ ગુરુજી આજ નીચે બેસી ગયા છે, પગ લૂછણ્યા પર કેમ બેઠા છે. પછી ઓલા સંતે જેવી આમ મૂર્તિઓનું વિસર્જન કર્યું ને પછી ગુરુજી સોફા ઉપર બેઠા. પછી કોઈએ પૂછ્યું કે ગુરુજી કેમ આજ તમે પહેલાં નીચે બેઠા પછી ઉપર બેઠા. ગુરુજી કે ઠાકોરજી મહારાજ નીચે બેઠા હોય આસન ઉપર અને આપણે ઉપર કેમ બેસાય. આ મોટાની દ્રષ્ટિ, આ મોટાની દ્રષ્ટિ, કેટલો વિવેક. આપણને લાગે કે મોટાનો વિવેક આપણે રાખતા હોઈએ, આપણને ધૂળ વિવેકની ખબર નથી હોતી. ધૂળ જેટલા વિવેકની પણ આપણને ખબર નથી હોતી એટલી મોટાને હોય છે. એનો અર્થ એવો હું નથી કહેતો કે આપણે બધાની અંદર કંઈ બધો અવિવેક જ ભર્યો હશે, પણ મોટાનો દ્રષ્ટિકોણ, એનો વિવેક જોઈએ છે ને ત્યારે આપણો વિવેક તો છીછરો છીછરો દેખાય છે. એના વિવેકો બહુ ઊંડા હોય છે. આટલી ઊંચાઈ ઉપર ગયા હોવા છતાં પણ આટલો વિવેક, આશ્ચર્ય લાગે, આશ્ચર્ય લાગે. એ નીચે પૂજા કરવાવાળા કોઈ સંત, એ કોઈ એવા ઉંમરવાળાને બહુ મોટા વડીલ સંત એવા ઉંમરવાળા હોય, 70 વર્ષના 80 વર્ષના એવા નહોતા, નવા થયેલા એક સંત પૂજા કરતા હતા. પણ ઠાકોરજી આસનમાં પધરાવેલા હતા તો ગુરુજી એટલું. આ મોટાનું જીવન હવે આપણે જોયું હોય, અનુભવ્યું હોય, વિચાર્યું હોય, વારે વારે એ પ્રસંગને વિચારીને ચક્કરની જેમ ચલાવતા હોઈએ તો પછી એ વસ્તુ પાકી થાય, નહીં તો કેમ પાકી થાય. અમે દાણોની અંદર હતા, પૂજ્યપાદ ગુરુજીને એલર્જી થયેલી હતી એટલે સંતો શું કરે આગલી રૂમમાં બેસી જાય. આ 15 વર્ષ પહેલાંની 17 વર્ષ પહેલાંની વાત કરું છું. દરવાજો બંધ કરીને ગુરુજીને કે તમે આરામ કરો, કોઈ આવશે તમે મળશો. પણ કેટલાક હરિભક્તો આવ્યા, ગુરુજીને મળવું છે એટલે પેલું અમે કહીએ કે આવું છે એમ કરીને વિદાય કરીએ ત્યાંથી. પણ ગુરુજી અંદર અવાજ સાંભળ્યો કે 2 ભક્તોને બહુ જ મળવું હતું. ગુરુજીએ દરવાજા કીધા ખોલ નાખો, હું ભલે અહીંયા આડો પડ્યો, દરવાજા ખોલ નાખો. પછી ગુરુજી એક વાક્ય બોલ્યા, જીવ પ્રાણી માત્ર જ્યારે સંસારથી થાકે છે ત્યારે સાધુ પાસે આવે છે અને સાધુના દરવાજાઓ જો બંધ થશે તો જીવ ક્યાં જશે. સાધુના દરવાજા તો હંમેશા ખુલ્લા જ હોય. આપણું જીવન તો ઓપન જ હોય, ઓપનમાં જ હોય, આપણા દરવાજાઓ કોઈ દી બંધ ના હોય. એક નાનો જ વિવેક છે, એક નાનું જ વાક્ય છે, પણ એની જો ગુમરી ચડાવીએ ને તો જીવનની અંદર મોટો જીવન પથ, રાજમાર્ગ, આધ્યાત્મિક વિદ્યાનો રાજમાર્ગ બની જાય. આટલું એક સૂત્ર, ઓપન જ જીવન હોય ને ઓપનમાં જ હોય, આખો રાજમાર્ગ મળી જાય આપણને. આપણે કલ્યાણના માર્ગમાં ક્યારેય અટવાઈએ નહીં, આટલા વાક્યમાં એટલો ઊંડો વિવેક છે. પરંતુ એને ઘૂંટે તો આ બધું કેવું છે, આપણે એકડો જે દી શીખ્યા છીએ ને તે દિવસ આમ ઘૂંટ્યો છે, એકડે એક એકડે એક આમ ઘૂંટ્યા જ કર્યા છે. એટલે આમ એકડો આજ લખવો હોય ને તો આમ લખાઈ જાય, ABCD લખવી હોય ને તો આમ A ઘૂંટ્યું છે એટલે આજે એ લખવો હોય ને તો તરત લખાઈ જાય. જેને ઘૂંટ્યું હોય એ તરત લખાય, જે ઘૂંટ્યું નથી એ કોઈ દી લખાય નહીં. માટે વિવેકને મેળવવા માટે ઘૂંટ્યા કરવો પડે,
જીવન દર્શન કરીને ઘૂંટવો પડે, વાત શ્રવણ કરીને મનનને નિધિધ્યાસ કરીને ઘૂંટવો પડે, પોતાના વિચારો દ્વારા ઘૂંટવો પડે, મોટાના જીવન દ્વારા ઘૂંટવો પડે, એમ ઘૂંટતાં 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 વિવેકી જીવન બની જાય. અને વિવેકી જીવન બની જાય ને ત્યારે સુખ્યો થઈ જાય, બધી જ રીતે સુખ્યો. કારણ કે વિવેકીને આ વિવેક એવો છે ને કે આઠ ને પાંચે જે વિવેક રાખવાનો હોય ને આઠ ને પંદરે બદલાઈ ગયો હોય, સાડા આઠે જે વિવેક રાખવાનો હોય ને પોણા નવે બદલાઈ ગયો હોય. સ્થાન બદલાય, વ્યક્તિ બદલાય, પરિસ્થિતિ બદલાય, સમય બદલાય, એની સાથે વિવેકને તરત ચેન્જ કરવો પડે છે. હવે એ જો એની પાસે પરિમાણ ના આવ્યું હોય માપપટ્ટી, તો એની કોઈ આ પરિભાષા એની જાતે ઓટોમેટિક ચેન્જ થાય. પેલી એક્સેલ ફાઇલ હોય ને આ બધા એકાઉન્ટવાળા કરતા હોય ને એક્સેલ ફાઇલ, તેની અંદર આમ બતાવે, આમ સરવાળો કરે, આમ ઉપર એક ફિગર લખે કે આટલી ફિગર, એટલે ઓટોમેટિક નીચેનો સરવાળો બદલાઈ જાય, ઓટોમેટિક જ બદલાઈ જાય, કોઈ ફિક્સ ના રહે. હવે બીજા બેનું કંઈક લખ્યું કે આટલું આવ્યું ને આટલું ગયું, એટલે તરત ઓટોમેટિક બધું બદલાઈ જાય. એમ વિવેક એવો છે, એનું કોઈ ફિક્સ બીબું ના કરી શકાય, આમ જ સમયે સમયે બદલાતો જાય, એ અનુભવથી વધારે સિદ્ધ થતો જાય. ઉત્તમ વિવેક શ્રીજી મહારાજને બહુ ગમે છે. મહારાજ કે મોટા સંત આગળ જરૂર હારી જવું, યોગ્ય અયોગ્ય કે તો પહેલાં માનવું, પછી કેવું હે મહારાજ જેમ તમે કહેશો એમ કરીશ, પછી એ પરમેશ્વર તથા મોટા સંતની મરજી હોય તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કહેવું, હે મહારાજ તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને એમાં આશંકા થાય છે, એ પ્રકારનું દીન થઈને વચન કહેવું. પણ જો પરમેશ્વરની મરજી ન હોય તો તેમને સમીપે રહેતા એવા મોટા સંત કે હરિભક્ત એમને આગળ કહેવું, પછી પરમેશ્વર અથવા મોટા સંત એનું સમાધાન કરે. પણ કહ્યું તે સમયે તો ના પાડવી નહીં, એવી રીતે મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહીં, તો એ ભક્તને ઉપર પરમેશ્વરને મોટા સંતને સ્નેહ થાય છે, એટલે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય. જેમ મેં કીધું કે ઓલા સંતે એમ ના કીધું કે તમે મને કીધું જ નથી ને શું શા માટે આટલું બધું કહો છો, પંદર મિનિટ, એને કીધું હા હું ભૂલી ગયો. પછી મોટાનો રાજીપો કેવો થાય, ગજબનો થાય. એટલે ઘણીક વાતો બહુ જ ઝીણી ઝીણી હોય છે, પણ એને શીખવી પડે. એ ભગવાનને મોટાની ભેગા બહુ રહેવાનું થાય તો વધારે શીખવી પડે. તમારે ગ્રહસ્થ આશ્રમમાં રહેલાને મળવાનું વર્ષમાં પાંચ વખત હોય, એટલે તમારે આ લેવું થોડું ઓછું શીખવતો હોય. પણ સંતો ભેગા વ્યવહાર પડે, સંતો ભેગા કંઈ કાર્ય પડે, ત્યારે પણ વિવેકની જરૂર પડે. હરિભગત હરિભગતને વિવેકની જરૂર પડે. બોલો, ઘણાની ભાષા તો એટલી બધી કોદાળા જેવી હોય કે ના પૂછો વાત. હા હા, આપણી કોદાળા જેવી ભાષા હોય ને તો એ વિવેકથી હોય. કોકને કદાચ ઉપદેશ દેવો હોય તો થોડો કોદાળા જેવી લેંગ્વેજ કરવી પડે, ના કરવી પડે એવું નહીં, પણ વિવેક હોય, એમાં પણ વિવેક હોય, એમાં પણ ભક્તપણું હોય, એમાં પણ સાધુતા હોય, એ કોઈ દી જાય નહીં, એમાં અસ્તવ્યસ્ત ના થઈ જવાય એવું હોય, એમાં પણ કોઈકનું હિત હોય એવી હોય. પણ ઘણાની તો એવી કોબાળ ભાષા હોય કે ના પૂછો વાત, વાત ઉપાડે ત્યાંથી હું ઉપાડે. મોટા પુરુષો તો ઉપરથી વઢે ને, અને કોદાળા જેવી ભાષા બોલે ને તો એ મુમુક્ષુ એનાથી રાજી થાય, એનાથી ખુશ થાય. એને યાદ કરીને પણ એને હજાર ગણું બળ મળે કે મને આમ વઢ્યા હતા, મને આમ કીધું હતું. એ મોટા પુરુષોનું, એ વિવેક સભર હોય. અને આપણી ભાષા જો થોડીક આડી અવળી થાય તો કેટલાના હૃદય તોડી નાખે એવી હોય. ઘણાય ભગવાનના ભગત હોય પણ અવિવેક એટલો બધો ભર્યો હોય નખથી શિખા પર્યંત કે ના પૂછો વાત. અને બધો અવિવેકને વિવેક એક બોલવામાં અને એક વર્તવામાં, બે જ જગ્યાએ દેખાય. વિવેકી વ્યક્તિનું આખો ગ્રાફ એના વર્તન અને વાણી બે ઉપર જ છે. અવિવેક વાણી અને વર્તન બેમાં જ છે. વાણી દ્વારા પ્રગટ થાય અને વર્તન દ્વારા અથડાય. અવિવેક હોય ને વાણી દ્વારા કોકના હૃદયને તોડે અને વર્તન દ્વારા કોકની અરે અથડાય. વિવેક છે ને એ વાણી દ્વારા બીજાને સાનુકૂળ થાય અને વર્તન દ્વારા બીજાને માટે સમાઈ જાય. આ વિવેક છે. એવા વિવેકો ભગવાનના આપણે બધાએ ભગત થયા છે, માળાઓ બહુ ફેરવીએ છીએ, પૂજા કરીએ છીએ, માનસી કરીએ છીએ, બહારનું ખાતા નથી, પીતા નથી, બધું બહુ કરીએ છીએ, સેવાય દોડી દોડીને કરીએ છીએ, પણ આપણી અંદર રહેલા અવિવેકને ટાળવો જોઈએ. શોધવા માંડીએ કઈ કઈ જગ્યાએ અવિવેક પડ્યો છે, દેખાવા માંડશે, દેખાવા માંડશે. ઘણા સેવા બહુ કરતા હોય
પછી બીજા કોઈ સેવા કરતા હોય ને તો એને કદાચ ઓછું આવડતું હોય, તો એવું મેનું મારે, એવું ટોણું મારે કે ના પૂછો વાત, એવું નહીં. એના કરતાં એમ કોને, ચાલો ભજન કરીએ. કોઈ માની લો કે કોઈ સેવા કરે છે અને 10 જણા વાતો કરે છે, સેવા કરતાં કરતાં જગતની વાતો કરે છે, ને આ જઈને તમે એમ કહો, એ કલબલાટ શું કરો છો, આ હું કલબલ કલબલ કરો છો, કાગડાની જેમ, કાબરોની જેમ, એવી કોબાળ ભાષા વાપરવી. એના કરતાં એમ કહીએ, અરે રે આપણે ચાલો હવે થોડી વાર આ બીજી વાતો મૂકો, આપણે હરિસ્મૃતિની કંઈક વાત કરીએ, કથાની વાત કરીએ. સંતો કહે છે ને વારે વારે કે આવું કરવું જોઈએ. બસ આવી રીતે કહેતો વિવેક, બધાને ગમે, ઓલું કીધું સાચું પણ કહેવાની રીત સાચી નહીં, એવું છે. અને કોઈ મોટા પુરુષ કહેતા હોય ને એની રીત કદાચ ગમે એવી હોય ને તો એની રીત હાલે, પણ આપણા મમુક્ષુની રીત એવી ના હાલે. આપણે એવી રીતે હલાવવા જઈએ તો એક તો આપણું હરખું હોય નહીં, ને આપણે પાછા બીજું હરખું કરવા જઈએ તો હરખું થાય નહીં. ભગવાન કે મોટાનું ચાલે, બીજાનું ના ચાલે. બાકી બધે તો વિવેક જ શોભે, આપણે વિવેકથી શોભીએ. માટે વિવેકરૂપી આભૂષણ ભગવાનના ભક્તે પહેરવું એ આ ભાયાભાઈના પ્રસંગે કરીને સમજે આપણે. ભાયાભાઈ દરબાર ગદગદ કંઠે આનંદ ભર્યા હૈયે શ્રીહરિના ચરણોમાં પડ્યા, પોતાના વાવડી ગામમાં પધરાવ્યા, વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. સોનેરી શણગાર કહેવાય તે બધા શ્રીહરિવરે શરીરે ધારણ કર્યા હતા. અશ્વને પણ સોનેરી શણગારોથી સજાવ્યો હતો. મહારાજાધિરાજ શ્રીહરિ તે અશ્વ ઉપર બેઠા જ્યારે દરબારે શ્રીહરિની ગામમાં પધરામણી કરી ત્યારે આગળના ભાગમાં ચોપદાર છડી પોકારતો હતો. બજારમાં અપાર લોકો અનંત પ્રકારની પૂજા લઈને ઊભા હતા. જેને જેવો પ્રેમ હતો એ રીતે ભાવથી શ્રીહરિની પૂજા કરતા હતા. દરબારગઢમાં પ્રેમથી પધરાવ્યા, સરસ રીતે પલંગ બિછાવી દીધો હતો, ભવનોને ચિત્ર વિચિત્ર રીતે શોભાળ્યા હતા. પછીથી દરબારે શ્રીહરિની પૂજા કરી, અંગો ઉપર કેસરયુક્ત ચંદન ચર્ચ્યું, ફૂલના હાર કંઠમાં પહેરાવ્યા અને ફૂલના બાજુબંધ ભુજાઓ ઉપર બાંધ્યા. પછી પ્રેમથી આરતી ઉતારી થાળ ભરીને સાકર શ્રીહરિ આગળ ધરાવી, પછી બંને હાથ જોડીને દરબાર ભાઈયાભાઈએ પ્રાર્થના કરી. તે ભવનમાં જેટલા જનો હતા એ સર્વે પૂજા કરી. તે બધા એક એકથી અધિક અને પાકા સારા હરિભગત હતા. ત્યાં જેટલી સ્ત્રીઓ હતી એ બધી મોતીના થાળ ભરી ભરીને જેના દિલમાં જેવો ભાવ હતો એ પ્રમાણે હરિવરને વધાવ્યા. બધા હરિભક્તો જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ ત્યાંથી તરત ઉઠ્યા, આવીને અશ્વ ઉપર બેઠા અને ત્યાંથી તત્કાળ ચાલતા થયા. વાવડીથી મહારાજ નીકળી ગયા પૂજા બધાની ગ્રહણ કરીને. જલ્દીથી ગઢપુરને માર્ગે ચાલ્યા. સાથે અપાર અશ્વ હતા, બધા ઘોડાઓને એકબીજાની આગળ ચલાવતા, કોઈ કોઈની પાછળ રહેવા ચાહતા નહીં. રજ રજ કરી ન બર હે ભરાઈ, ગઢપુર વાસી દેખે વાઈ, રજ જોઈ જન બોલત બયે ઓ, રજ જોઈ જન બોલત બયે ઓ, શ્રી હરિવર જનુ આવત રહે ઓ, શ્રી હરિવર જનુ આવત રહે ઓ. દોડતા ઘોડાથી ઉડેલી રજથી આકાશ ભરાઈ ગયો. ગઢપુરવાસી લોકો તે રસ્તા તરફ દેખતા હતા. ઉડતી ધૂળને જોઈને પરસ્પર કહેતા કે માનો ચોક્કસ શ્રીહરિ આવી રહ્યા છે. ગઢપુરવાસી એટલે ગઢપુરવાસી, પ્રેમનો દરિયો, ભગવાન વિના જીવી ન શકે એવા ગઢપુરવાસીઓ. ભગવાન આવવાના છે સમાચાર મળેલા છે, સવારથી ગઢપુરવાસીઓએ રસ્તા બાજુ જોઈને ઊભા છે. જે પ્રેમાનંદ સ્વામીએ પંથ પિયા પરદેશી કુ ઠાડી અટરિયા હેરે રે, એ જે કડી લખી છે, કીર્તન લખ્યું છે, એવી રીતે ગઢપુરવાસીઓ પુરુષોત્તમ નારાયણની વાટ જોવે છે કે મહારાજ ક્યારે આવે. એમાં ધૂળની ડમરીઓ ઉડતી જોઈ ગઢપુરવાસીઓ પરસ્પર કહેવા લાગ્યા, મહારાજ આવી ગયા છે, ચાલો હામાં. બધોય સામાન લઈને બધાય સામા, તેઓ મનમાં શ્રીહરિના આવવાનો નિશ્ચય કરી લીધો, જેમાં કાંઈ જ ફેરફાર ન હતો. આમ કહીને સૌ શ્રીહરિની સન્મુખ દોડ્યા, પોતાનું ચિત્ત શ્રીહરિની મૂર્તિમાં જોડી દીધું. દોડતા સૌએ માંડવધાર ગામને પાછળ મૂકી દીધું. એક પછી એક સૌ દોડતા જ રહ્યા, ક્યાં માંડવધાર, ક્યાં ગઢપુર. ભલે માંડવધાર બાજુમાં જ છે, પણ તોય ગઢપુરથી માંડવધાર એટલું જવું, દોડતા જ રહ્યા બધા. પેલી ધૂળની ડમરીઓ દેખાય ને કે મહારાજ આવે છે, દરબારો હોય, આરે ઘોડાઓ બધા ઉછળતા આવતા હોય, ધૂળની ડમરીઓ ઉડે,
આ બાજુ ગઢપુરવાસીઓ દોડીને સામે દોડતા જ રહ્યા. પહેલાં સામેથી ચાલ્યા આવતા સંતો મળ્યા, સૌ ઘણા હેતથી એમના પગમાં પડ્યા. સૌથી પહેલાં સાધુ મળે, આ કથા એમ શીખવાડે છે કે ભગવાનને મળવા જવું હોય તો સૌથી પહેલાં કોણ મળે? સાધુ મળે. સૌથી પહેલાં સાધુનો ભેટો થાય ને તો જ ભગવાન મળે. સાધુના સમાગમ વિના કોઈ ભગવાનને પામ્યો હોય એવો ડીઠો જ નથી. વચનામૃતે ના પાડે છે, શ્રીમદ સત્સંગી જીવન ના પાડે છે, રામાયણ ના પાડે છે, શ્રીમદ ભાગવત ના પાડે છે. ત્યાં સુધી શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી કહે છે રહુગણ રાજાને, રહુગણ રાજા એને જ્યારે જડ ભરત ઉપદેશ આપે છે એની અંદર કહે છે નૈસામ મતી સ્તાવદ ઉરુ ક્રમાંગ્રીમ, આખો શ્લોક છે એની અંદર એમ કહે છે કે જ્યાં સુધી એ આખો એનો ઉપદેશ છે મહાપુરુષો માટેનો, એ શ્લોકોની અંદર એના અર્થ એવા થાય છે કે જ્યાં સુધી જીવની બુદ્ધિ મહાપુરુષોના ચરણ રજથી બુદ્ધિનો અભિષેક થઈને પવિત્ર થતી નથી ત્યાં સુધી એ બુદ્ધિ પુરુષોત્તમ નારાયણને વરવા સમર્થ થતી નથી. એટલું મોટા પુરુષોની જરૂર છે, એટલી સાધુની જરૂર છે. પ્રહલાદ 100 વર્ષ સુધી નારદજીનો ઉપદેશ લીધો પછી ભગવાન મળ્યા. ધ્રુવજી ઘેરથી નીકળ્યા, નારદજી મળ્યા પછી ભગવાન મળ્યા. કોઈ પણને સૌથી પહેલાં સંત મળ્યા, જોબનપગી પહેલાં મુક્તાનંદ સ્વામી મળ્યા પછી ભગવાન મળ્યા. દાદા ખાચર એભલ પરિવારને ભગવાન મળ્યા પણ મુક્તાનંદ સ્વામી આદિ સંતો પહોંચ્યા પછી મહારાજ જેવા છે એવા ઓળખાના. બધી જ જગ્યાએ સાધુ પહેલાં, જે જગ્યાએ ભગવાન મળવાની વાત આવે ત્યાં કોઈ ને કોઈ સંત મળ્યા છે, પછી જ જીવાત્માને ભગવાન મળ્યા છે. સંતો મળ્યા, હરિભક્તો પગમાં પડ્યા. એમના કીધું કે હવે ભગવાન આવે, ભગવાનને પગમાં પડીએ પછી સંતોને પગમાં પડીએ. પહેલાં સંતો મળી ગયા, સંતોને પગમાં પડ્યા. ત્યાંથી થોડેક દૂર ગયા ત્યાં શ્રીહરિ મળ્યા. હૃદયમાં ઘણો આનંદ થયો. હરિભક્તો એથી શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. મનમાં અત્યંત આનંદ છવાઈ ગયો. એમ ના કર્યું, સંતો છે, મહારાજ ક્યાં છે? મહારાજને પગે લાગીએ પછી સંતોને. સંતો મળ્યા તો સંતોને પહેલાં પગે લાગી લીધું કે આ સંતમાં મહારાજ છે જ. પછી મહારાજ સુધી ગયા અને મહારાજના દર્શન કર્યા. મનમાં અત્યંત આનંદ છવાઈ ગયો. સૌ ફૂલના હાર લાવ્યા હતા તે વખતે, તે હાર શ્રીહરિને પહેરાવ્યા. તેનો એક એક શ્રીફળ પણ લાવ્યા હતા, તે શ્રીહરિવરને ભેટ મૂક્યા. ગઢપુર દરબારગઢમાં જેટલા ડંકા નિશાન વગેરે હતા એ સિવાય હાથી ઘોડા રથ મ્યાના સુખપાલ જે કંઈ સવારીના સાધન હતા એ બધા શ્રીહરિની સન્મુખ આવ્યા હતા. વાજિંત્ર બધા જ લાવ્યા હતા. વારંવાર બંદૂકોના અનેક અવાજથી આકાશ વ્યાપ્ત થઈ ગયું. સારા શણગારેલા હાથીને દેખીને શ્રીહરિ એના ઉપર બેઠા, બીજા હાથી ઉપર બ્રહ્મનિષ્ઠ સંતોને બેસાડ્યા. ભગવાન એક હાથી પર બેઠા તો બીજા સાધુ ઉપર બ્રહ્મનિષ્ઠ જે સંતો હતા એને બીજા હાથી પર બેસાડ્યા. જેટલા એવું હશે કે શ્રીજી મહારાજનો હાથી આમ 10 ફૂટ ઊંચો હોય તો બ્રહ્મનિષ્ઠ સંતોનો હાથી 5 ફૂટ નીચો એવું હશે? પેલો હાથી જાડો હોય તો પેલો પાતળો હશે? હાથી હાથી જ હોય, પણ એક હાથી ઉપર મહારાજ બેઠા ને એક હાથી ઉપર બ્રહ્મનિષ્ઠ સંતો બેઠા. સત્સંગની રીત આ જ છે, ભગવાનની પ્રસાદીએ કરીને, ભગવાનના સંબંધે કરીને, ભગવાનની જેમ જ ભગવાનના મોટા પુરુષની પૂજા સેવા વંદન બધું થાય. એક ભગવાનને છોડીને ભગવાનની પ્રસાદી વિના મોટાનું પૂજન ના થાય, ભગવાનની પ્રસાદી વિના મોટાનું કશું જ ના થાય. મોટા મુક્ત અક્ષરધામ ના આવે પણ ભગવાનની પ્રસાદી વિના એ કોઈ દી અંગીકાર કરે જ નહીં. એ સેવક છે, એ તરત જ પહેલું પૂછશે, હાર પહેરાવા જશો? ઠાકોરજીનો પ્રસાદીનો છે, પહેલાં પૂછશે. કોઈ અજાનો વ્યક્તિ કંઈક લઈને આવશે, આ પ્રસાદીનું કરો દો. તમને ખબર હોય કે ના હોય, અમારે સંતોને એક નાવાનો સાબુ લેવો હોય ને, એક ટૂપ, એક ખાલી અમે ટ્યુબ લઈએ ને, એક નવું બ્રશ લઈએ ને, એક પેન લઈએ ને, દવાની બોટલમાંથી દવા લેવી હોય ને, તો એ ઠાકોરજીના ચરણમાં અડાડ્યા પછી જાય. તો બીજી વસ્તુ જાય જ કેમ? હવે એ મોટા પુરુષો પાસેથી શીખેલા છે. શીખીને તો જન્મ્યા નહોતા અમે, કોઈ મોટા પુરુષોએ શીખવાડ્યું તે ત્યાંથી આવ્યું અને ત્યાંથી પ્રસાદીનું. તો એ મોટા તો તરત ભગવાનની પ્રસાદીનું છે, ભગવાનનું આ પ્રસાદીનું તરત પૂછે અને પછી જ અંગીકાર કરે.
પણ ભગવાનની જેમ ભગવાનના મોટા પુરુષોની પૂજા થઈ શકે છે, ભગવાનની જેમ ભગવાનના મોટા પુરુષોને સ્થાન આપી શકાય છે, પણ વાત એટલી છે પુરુષોત્તમ નારાયણ એકડો છે, એને ભૂસીને કોઈને નથી અપાતું, એને રાખીને બધાને અપાય છે. આ શાસ્ત્રીય સિદ્ધાંત છે. આ મુક્તાનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આગળ વાલ્મીકી, એની આગળ જે થયા હોય એ બધાય શાસ્ત્રોની અંદર આટલું માન્ય છે. અને આ વાત સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આમ જ રહેવાની. આ વાતમાં જેને ડાયરિયા થાય એના કલ્યાણના ડાયરિયા થવાના. આ વાતની અંદર જેને પ્રોબ્લેમ થાય એને પુરુષોત્તમ નારાયણારે પ્રોબ્લેમ થવાનો. આ વાતની અંદર જેને મનાય નહીં એના ભાગ ફૂટ્યા સમજવા. સ્વામીની વાતોની ભાષામાં, ગુણાદિતાનંદ સ્વામીની ભાષામાં કહું તો એના કરમ ફૂટ્યા. આ વાત જેને સમજાય નહીં, આ વાત 100 જન્મની કસર આ જન્મે ટાળે એવી વાત છે વર્તાલના 5મા પ્રમાણે. અને આ વાત જો ન સમજાય તો 100 જન્મે કસર ટળવાની હોય, 1 કરોડ જન્મની એક્સટેન્ડ થઈને ભેટરૂપે મળે એ પણ થઈ શકે એવી ગજબની ચમત્કારી વાત છે. જો ના મનાય તો 100 જન્મે કસર ટળવાની હોય તો 1 કરોડ જન્મ એક્સટેન્શન આપે ભગવાન કે જાઓ 1 કરોડ, કારણ કે જરૂર નથી તો 1 કરોડ રાખો. માટે આપણે બધા ભાગશાળી છે, આપણને વાત મનાય છે, મનાયેલી જ રાખાય, નહીં તો એક્સટેન્શન મળી જાય આપણને. દરબાર એભલ ખાચર બહુ રાજી થયા. સૌથી પહેલાં સંતો મળ્યા બધાને, પછી ભગવાનની પૂજા કરી, હાથી ઉપર મહારાજને બેસાડ્યા, એવા જ હાથી ઉપર બ્રહ્મની સંતોને બેસાડ્યા. દરબાર એભલ ખાચરને દરબાર જીવા ખાચર બંનેને બોલાવ્યા મહારાજે. મહારાજે બંનેને ચામર કરવા, હાથી ઉપર બે મહારાજની પાસે બેઠાને ચામર કરવા લાગ્યા બંને રાજાઓ. જ્યારે સૂર્યાસ્ત થતો હતો ત્યારે સૌ ઉન્મત ગંગા નદીને ઉતર્યા. જે મસાલો આવી હતી એ બધી પ્રગટાવી દીધી. કાળાભાઈ, સાંગાભાઈ, લાદાભાઈ, ગોવિંદ, દેવજી, રાજાભાઈ, જુઠાભાઈ એ આદિ બધા મસાલીઓએ અપાર મસાલો લીધી હતી. આ સંતોને કેટલો મહિમા, મસાલીઓનાય નામ લખ્યા છે. કોને હાથમાં મસાલ લીધી એનું ગ્રંથમાં નામ લખ્યું. પુરુષોત્તમ નારાયણનું એકલું નામ ન લખ્યું, મોટા બ્રહ્મની સંતો એનું નામ નહીં, મસાલ પકડવાવાળાની પણ આ સત્સંગમાં કિંમત છે. મસાલ પકડવાવાળાનો પણ પુરુષોત્તમના સંબંધે કરીને અતિ મોટો મહિમા છે. આ મસાલીઓ જે મસાલ પકડી હતી એના નામ સંતોએ લખ્યા, એટલો મહિમાવાળો આ સત્સંગ છે. એ જેને ના સમજાય અને રેતી જેવું જેનું લુખ્ખું હૃદય હોય એને આ સત્સંગની અંદર રહેવાય નહીં. આ સત્સંગ તો મહિમાથી સભર છે. આમાં મહિમાવાળો હોય ને એ ડૂબેલો રહે. આની અંદર જે મહિમા વિનાનો હોય ને એ નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે જેમ પેલા દરિયા છે ને મોટા મોટી વહેલ માછલી હોય ને સ્ટીમર કરતાં મોટી, એને હંગરી દે આખી આખી, એનો ખોરાક પૂરો પાડે, એના બચ્ચાઓ જન્મે એને પૂરું પાડે, આખો દરિયો બધાને હમાઈ રાખે આવા મોટા મોટા પ્રાણીઓને. પણ જ્યારે જ્યાં લગી પ્રાણ હોય ત્યાં લગી તેમાં રહે રે. જ્યાં સુધી મહિમારૂપી પ્રાણ હોય ત્યાં સુધી સત્સંગરૂપી આ સમુદ્રમાં રહેવાય. જેમ જેમ પ્રાણ જાય એમ એમ મળદું થતું જાય. જેમ જેમ સંપૂર્ણ 100% મળદું થાય એટલે પાણી ભરાય, એક વેને 12 ધમધકતો તાપ પડે, હુકાઈને હાડપિંજર, કીડી મકોડા ખાઈને પૂરું કરી દે. એક દિવસ મોટા સ્ટીમરો જેનાથી બીતા એવી વહેલ માછલી કીડી મકોડા ખાઈને પૂરું કરી દે એના શરીરને, એવી દશા થાય. માટે મહિમા રૂપી પ્રાણ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્સંગ સમુદ્રની અંદર મજા આવે છે. મસાલીઓના નામ લખ્યા. આ શાસ્ત્રોને વાંચતા આપણને આમ ચિંતન થાય કે એક મસાલીના નામ લખ્યા એ સંતોએ કેટલું યાદ રાખ્યું છે. નાનામાં નાની મોમેન્ટને યાદ રાખી છે. અને મહિમા વિના તો ગ્રંથમાં ન લખાય ને. આ ગ્રંથો સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી વંચાવવાનો. અક્ષરધામની અંદર એ આ કથાઓ થવાની. અહીંયા આગળ થાય છે અક્ષરધામમાં એ કથાઓ આ જ થાય છે. શ્રીજી મહારાજે કહ્યું આ દેહે કરીને આ જ વાતો કરવી છે અને ભાગવતી તનુએ કરીને આ જ વાતો કરવી છે. કંઈ જુદી વાતો થોડી છે ધામમાં, નહીં કંઈ જુદી વાતો છે. જે ધામમાંથી અહીં આવેલા છે એવા મહામુક્તો એને આ ગ્રંથો લખ્યા. એની પાછળ એવા મહામુક્તો આવે છે એ ભગવાનની વાતો આપણને એવા યથાર્થ મહામુક્તોએ આપણને સંભળાવે છે. જે વાતો અહીં સાંભળીએ છીએ એ જ વાતો ત્યાં સાંભળવાની છે. ત્યાં આ જ ગ્રંથોની કથા ચાલુ છે, ત્યાં આ જ સાંભળવાનું છે. આ બધું ત્યાં લખેલું છે. જ્યારે સંત હરિલામૃત ગ્રંથની અંદર લખ્યું વિહારીલાલજી મહારાજે કે બધા આ ગ્રંથો છે ને એ જ્યારે પ્રલય થશે ને ત્યારે બધા ગ્રંથો અક્ષરધામની અંદર જતા રહેશે, આવું વિહારીલાલજી મહારાજે લખ્યું છે.
નાશ કશું ના થાય, આ તો ભગવાનના સ્વરૂપો છે. કોઈ દી કેવી રીતે નાશ થાય? ઉપરથી નાશ થયેલા દેખાય એનો નાશ ક્યારેય ના થાય. પુરુષોત્તમ નારાયણ આની મૂર્તિ છે, આ તો પુરુષોત્તમ નારાયણના અંગ છે આખે આખા, કોઈ દી નાશ ના થાય. જ્યારે સંધ્યા આરતીનો સમય થયો ત્યારે શ્રીહરિ ગઢપુર પહોંચ્યા. ગઢપુરના બધા રાજમાર્ગોએ દીવાઓ કરીને શણગાર્યા હતા, એવી ગઢપુરની શોભા હતી. સ્વામીએ લખ્યું, ઇન્દ્રપુર એસે શોભા અધિકાઈ, કર દિન જન હર્ષ અતિ લાઈ, પુર મે નારે નરહી જેતા, દરસ કરન કો ઉભે તેતા. પુરવાસી લોકોએ અત્યંત હરખથી પૂરને શણગારીને ઇન્દ્રપુરી કરતાં પણ અધિક શોભાયમાન કર્યું હતું. પૂરના બધા જ નરનારીઓ શ્રીહરિના દર્શન કરવા માટે માર્ગમાં ઊભા હતા. સૌને શ્રીહરિના ઉપર અપાર ભાવ હતો. બધાના ચિત્ત પ્રેમરસથી નીતરતા હતા. જેટલી સ્ત્રીઓ હતી એ બધી મોતીથી ભરેલા થાળ લઈને ઊભી હતી. જ્યારે શ્રીહરિ ગઢપુરના દરવાજામાં પ્રવેશ્યા ત્યારે શોભાનો કોઈ પાર રહ્યો ન હતો. જેટલા પૂર્વાસી હતા એ બધા શ્રીહરિને રસ્તામાં પૂજતા હતા. પૂર્વાસીઓનો અત્યંત પ્રેમ જોઈને શ્રીહરિ તેમની અર્પણ કરેલી પૂજાને સ્વીકારતા હતા. તેનાથી તે ભક્તિભાવવાળા જનોને શ્રીહરિમાં ખૂબ જ પ્રીતિ થઈ. તેથી જ તેઓએ શ્રીહરિની મૂર્તિને હૃદયમાં ધારી રાખી. શ્રીહરિની જે પ્રસન્નતા હતી એને સૌ પૂર્વાસી બરાબર જાણતા હતા. સૌને શ્રીહરિના ઉપર એવો નિર્દોષ સ્નેહ હતો, કોઈ પણ મનુષ્યની મરજીને લોપતા નહીં. જેની ઉપર જેને હેત હોય ને એની મરજીને લોપી શકે, જેટલી મરજી લોપાય એટલું હેત ઓછું, જેટલી મરજીમાં રહેવાય એટલું હેત ઘાટું. હેત પાતળું છે કે હેત ઘાટું છે, ભગવાનમાં, મોટા પુરુષમાં, કોઈ સંતમાં, કોઈ ભક્તમાં, જેટલા આપણે જેની મરજીમાં વર્તી શકીએ છીએ એની સાથે આપણને એટલું હેત ઘાટું છે. ઇન્દ્રિયોને ધાર્યું કરી શકીએ છીએ તો ઇન્દ્રિયો સાથે હેત ઘાટું છે, અંતઃકરણ સાથે કરી શકીએ છીએ અંતઃકરણનું હેત ઘાટું છે, સદગુરુનું કયું કરી શકીએ સદગુરુ સાથે હેત ઘાટું છે, પુરુષોત્તમનું ધાર્યું કરી શકીએ તો પુરુષોત્તમ સાથે હેત ઘાટું છે. બીજા સાથેના હેતને પાતળું કરવા જેવું છે, ભગવાન અને ભગવાનના મોટા પુરુષો સાથેનું હેત ઘાટું કરવા જેવું છે, એની મરજીમાં રહેવાય. શ્રીહરિ દરબાર જીવા ખાચરના દરબારમાં આવ્યા. એમનું જે ઘણું સારું ભવન હતું તેમાં શ્રીહરિવરને ઉતારો આપ્યો. જીવા ખાચરને ઘેર ઉતર્યા છે. મોટો દરબારગઢ, ઊંચી ડેલીવાળા, રાજદ્વારની સમીપમાં સારા ભવન જોઈને તેમાં સંતોને ઉતારો આપ્યો જ્યાં તેઓ સુખેથી ભજન કરી શકે. સંતોને તો એ જ ને, સુખેથી કંઈ ભોજન કરી શકે એટલો ઉતારો. સંતો માટે શું લખાય? સુખેથી ભજન કરી શકે એવો ઉતારો જોઈએ. સંતોને સુખેથી ભજન થાય એવો દેશ જોઈએ, સુખેથી ભજન થાય એવું સ્થાન જોઈએ. અમારા આ ભગત કે સ્વામી ભજન સારું થાય, ભજન થાય એવું સ્થાન છે. આ તો બદ્રિકા આશ્રમને શ્વેત દીપો છે. આમ તમે જુઓ ને તો આ બધા જે વિદેશના દેશો છે ને એની અંદર જે ભગવાનનો ભગત છે ને એની માટે તો શ્વેતદીપને બદ્રિકા આશ્રમ છે. કારણ શરીરને સૂક્ષ્મ શરીરની બધી કસરો ટળી જાય ધારે તો, પણ પેલી ધૂળમાં રખડવાની ટેવ પડી ગઈ હોય ને જેને, જ્યાં ત્યાં ભટકવાની ટેવ પડી ગઈ હોય ને જેને, અને કંઈક કર્યા વિના હાલતું ના હોય એની ટેવ પડી ગઈ હોય ને એને સુખ ના થાય. પણ જેને ભજન કરવું હોય, જેને અંતર્વૃત્તિ કરવી હોય, જેને પોતાના સ્વભાવ માત્રનું નિકંદન કાઢી નાખવું હોય એના માટે તો આ બેસ્ટમાં બેસ્ટ સમય ને બેસ્ટમાં બેસ્ટ દેશ. કારણ કે અહીં મોટા મોટું છે, કોઈ સોશિયલ કોઈ ઉપાધિ જ નહીં. શનિ રવિ સિવાય કાંઈ અડે જ નહીં. તે શનિવાર બહારનું કાઢ નાખે, મંદિર જવાનું છે, પતી ગયું. રવિવાર લોન્ડ્રી કરવાની છે, ગયું. બહુ અગત્યનું હોય તો જવાનું થાય, એટલે ઉપાધિ અહીં બહુ ઓછી છે. માટે આ તો બદ્રિકા અને શ્વેતદીપ જેવા સ્થાનો છે. જો કસર આપણે આપણી ટાળવી હોય તો મહારાજે એવું આપણને દીધું. શ્રી હરિવરને ઉતારો આપ્યો. રાજદ્વારની સમીપમાં જ સારા ભવન જોઈને તેમાં સંતોને ઉતારો આપ્યો. ભજન સુખેથી થાય ને એટલે સંતો વાજિંત્ર વગાડીને રોજ કથા કીર્તન કરતા. ત્યારે આગળ આવીને જેવા લોકો બેસતા તેવી મોક્ષ બાબતની કથા અને વાતો પણ રોજ કરતા. જેવા માણસ બેઠા હોય એવી વાતો કરતા. માણસ બદલાય તો વાત ફરી જાય, એવું જ હોય. જેવા માણસ હોય એવી જ વાત કરવી પડે, નહીં તો સમજાય નહીં સામેવાળાને. થોડા જ સમયમાં ફૂલદોલના ઉત્સવનો દિવસ આવતો હતો એટલે દરબાર જીવા ખાચર શ્રીહરિના ચરણોમાં નમી પડ્યા. એમણે બે હાથ જોડીને શ્રીહરિ આગળ કહ્યું, મહારાજ, ફૂલદોલ નિમિત્તે દેશ પ્રદેશમાંથી બધા સંતોને અને હરિભક્તોને તેડાવો. સંતોને હરિભક્તોને આપના દર્શન થાય અને અમને તેમના દર્શન થાય, તેમનાથી અમારા હૃદયમાં અત્યંત આનંદ થશે. જીવા ખાચર બહુ ડાયા. આધારાન સ્વામીને હેત બહુ છે. જીવેન્દ્ર જીવેન્દ્ર લખે છે. અને જીવા ખાચરની અંદર આ ભાવ પણ હતો જ.
ખાલી જે એક ચરિત્ર મહારાજે કરાવ્યું કે ક્યારેક તલવાર લઈને ઊભા રાખ્યા મહારાજને મારવા, અને થોડો દાદા ખાચર પ્રત્યેનો દ્વેષભાવ ઈર્ષાભાવ હતો એ મહારાજે બતાવ્યું. આ તો બધા મહારાજના મુક્તો હતા, આ લોકના હતા નહીં, પણ મહારાજે એમાં બતાવ્યું. નહીં તો વાસ્તવિક એમના સ્વરૂપ આવા જ હતા કે જે અહીં શબ્દ લખ્યા છે કે મહારાજ તમારા દર્શન અને અમને સંતો ભક્તોના દર્શન થાય એવું મહિમાવાળું જ જીવન હતું. પરંતુ જે અલૈયા ખાચરમાં ક્યાંક ખોટ બતાવી છે, ક્યાંક પ્રેમાનંદ સ્વામીમાં ખોટ બતાવી હોય, ક્યાંક મુક્તાનંદ સ્વામીમાં ખોટ દર્શાવી હોય, એ બધામાં કંઈ ખોટ ના હોય, પણ મારા અને તમારા ઉપદેશ માટે આપણા જીવન ક્યાંક કંડારાય, આપણી ભૂલો ન થઈ જાય, એના માટે આ સંતો ભક્તોએ અહીં આવી અને એક સ્ટેજ પ્રોગ્રામ કરેલો છે. કોઈક કોઈક જગ્યાએ જે નેગેટિવિટી દેખાય ને સ્ટેજ પ્રોગ્રામ છે એવું આપણે સમજી રાખવું, બાકી એમનું વાસ્તવિક સ્વરૂપ આ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ષષ્ઠપુરમાં શ્રી હરિગઢપુર પધાર્યા અને જીવા ખાચરના દરબારમાં ઉતર્યા. એ નામે 57મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે ઘનશ્યામ મહારાજની.